जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंतानम्, नमो अरिहंतानम्, नमो सिद्धानम्, नमो सिद्धानम्, नमो आयरियाणम्, नमो आयरियाणम्, नमो उवज्जायाणम्, नमो उवज्जायाणम्, नमो लोये सव साहुणम्, नमो लोये सव साहुणम्, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव पावपनाशनो, सव पावपनाशनो, मंगलानं च सव्वेसिं, मंगलानं च सव्वेसिं, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद, दादा ने नमस्कार पहुंचाड़े छे के नहीं? हाँ हाँ, बराबर पहुंचाड़े छे दररोज? हाँ, तो दादा त्यां थी आपने पेटियो मोकले पछी। जय सच्चिदानंद, जय सच्चिदानंद, महात्मा, जय सच्चिदानंद। क्वेश्चन एनीबडी? परेशानंद जी, परेशानंद जी, भगवान जी, वी लॉस्ट हिम। जय सच्चिदानंद परेशानंद जी। जय सच्चिदानंद, बोलो। हाँ 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 परेशानंद जी, कोई क्वेश्चन ना चाहिए ले, थोड़ी बातो करो। पांच आज्ञा विषय, पांच आज्ञा विषय शु बात करवानी भाई? अमे तो દીપકભાઈ બોલો, અરે એવા એવા પ્રશ્નો ઉભા થયા છે, શું કહું તમને? ચલો વાંધો નહીં, પછી વખત વાત કરીશું, બીજી વખત આવજો, સવાલો આવી ગયા, ઓકે સવાલો આવી ગયા છે। ગીતાબેન, જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। ગીતાબેન બોલો। એક એક આ સવાલ છે ગીતાબેનનો, કે દાદા ભગવાન કહે છે કે જે અહંકારમાં સંસારનું એક પણ પરમાણુ રહેલું ના હોય તે શુદ્ધ અહંકાર કહેવાય, તે પછી એ માત્ર અસ્તિત્વનો જ અહંકાર હોય, એ એ સંસારનું એક પણ પરમાણુ ના હોય, એ શુદ્ધ અહંકાર, એ એમાં થોડુંક કેજો ને। અને પછી દાદા ભગવાન એમાં એમ કે છે કે એ ખાલી અસ્તિત્વનો જ અહંકાર રહે, એ થોડું કોને એમાં સમજાવો? અસ્તિત્વ એટલે હું 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 હું, હા હું નો હું નો, એટલો એટલો હું નો રહે જ છેલ્લે, હું હું તો રહે જ ને, હા હું નો રહે જ, કારણ કે હું ની ઓળખાણ નથી પડી સંસારમાં, ઇન્ટરેસ્ટ ના રહ્યો, પણ હું તો રહ્યો ને, હું રહ્યો, એ એટલો અહંકાર રહ્યો જી, એટલો નહીં, એ જ એ અસ્તિત્વનું ભાન કે હું છું એમ કરીને, પણ શું છું એ ભાન નથી, ના હા શું છું ભાન થાય તો એ શુદ્ધ થઈ જાય, પૂર્ણત્વ થયા જ કરે, અને હું હું ની જગ્યા પર બેઠું એટલે જેટલું હું દરેક સંયોગોમાં હું રહેતું જાય કે હું આ છું ને હું આ નથી, એટલે એ શુદ્ધ થતો જાય, એટલો શુદ્ધ અહંકાર થાય। આટલું તો કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી, ને એના માટે દાદા ભગવાને પાંચ આજ્ઞા આપી છે। એક્ઝેક્ટ, સાચી વાત છે, દાદા ભગવાન શું આપી? પાંચ આજ્ઞા આપી છે,
દેખાય તો સરસ થવું જોઈએ, સરસ થવું જોઈએ એકદમ. અને રિલેટિવ દેખાય તો શું થવું જોઈએ? રિલેટિવ દેખાય તો નિરસ થવું જોઈએ. નિરસ થવું જોઈએ, આપણું નથી આ. એટલે રિલેટિવ ને જોઈને નિરસ થવાનું, એટલે પોતે ખેંચાઈ જાય, એટલે પોતે પોતાના સ્વભાવમાં એસ્ટાબ્લિશ થાય, એટલે સરસ થઈ જાય. સરસ થઈ જાય, નિરસ માંથી સરસ થઈ જાય, પછી નિરસ માંથી સરસ થઈ જાય. સરસ, એટલે હવે તમે શુદ્ધાત્માં જુઓ તો સરસ થઈ જાય, સરસ દેખાવું જોઈએ. સરસ દેખાવું, રિલેટિવ જોઈને સરસ ના બોલશો. બહુ સુંદર, બહુ સુંદર. વ્યવસ્થિત શક્તિ કરતાપણામાં આરોપ જે કરતું હતું તે કરતાપણા નો આરોપ નીકળી ગયો, એટલે હું હું ની જગ્યા પર આવી ગયો, એટલે સરસ થઈ ગયું. સરસ થઈ ગયું. ફાઇલો નો સંભાવી નિકાલમાં રાગ દ્વેષ ઉડી ગયા, નીકળી ગયા. બરોબર, મશીન ચાલે તો બરોબર છે, મશીન ઉપયોગમાં આવે તો બરોબર, મશીન ના ઉપયોગમાં આવે તો બરોબર, કારણ કે મશીન મશીન છે, મશીન મિકેનિકલ છે, બધું બરોબર. મશીન છે ને, મિકેનિકલ દેખાવું જોઈએ તો એ હું હું સરસ થાય. સરસ સરસ, એક સરસ સમજ આપી. ચાલ આવ્યો. હા, બીજું એક પરેશાનંદજી, એક આ વાત હતી, સમજણ પડી તમને? એકદમ એકદમ, નીરસ માંથી સરસ થવાનું. જો પાછો નીરસ માંથી સરસ ક્યાં થવાનું? તમે સરસ ઓલરેડી છો, તમે શુદ્ધાત્મા છો. એ તો છે, તમે ભૂલથી ગીતાબેન માં પેસી ગયેલા. હા, તે ગીતાબેન માંથી નીકળતા જવાનું, નીકળતા જવાનું તો સરસ થાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હા, તમે ગીતાબેન માં પુરાયેલા છો એવું ખબર પડે તમને? બહાર નીકળ્યા જ કરાય છે આપણે, જેમ ફાઇલ આપણે એમાં પુરાયેલો છે એ ખબર પડે ને તો બહુ મોટું કહેવાય. એક અમુક એવું ખ્યાલ આવે, કોઈ કોઈક વાર એવું અંદર આવે એવું. ધારો કે એક વાર એવું થયું પરેશાનંદજી સાહેબ, આમ ખબર હોય કે હવે વ્યવસ્થિત માં આ થવાનું છે 5 મિનિટ પછી, પણ એ 5 મિનિટ પેલા અંદર કઈક એવું થાય કે એ અંદર આમ કેવાય ને કે ખબર પડે અંદર થોડી, કે હવે આ વ્યવસ્થિત માં જો હવે આવું થવાનું છે, એવું થાય છે અંદર થી. કેમ એવું એ ખબર પડે, પણ પોતે ફસાયેલો છે એટલે આવું થાય છે, નહી તો કશું ના થાય. બરોબર છે, પોતે ગીતાબેન સાથે જોડાયેલો છે, હજુ છૂટો નથી થયો બરોબર પૂરેપૂરો. ભગવાને તો છૂટો પાડી દીધો, હવે પુરુષાર્થ કરીને છૂટું પડવાનું છે. પુરુષાર્થ ભાવે કરીને છૂટા પડી ગયા, દ્રવ્ય કરીને છૂટા નથી પડ્યા, એટલે સ્વાદ નથી આવતો. એટલે બહુ આ તો બહુ મજાની વસ્તુ છે. પણ આ પુરાયેલો ખબર પડે ને, પુરાયેલો પોતે પુરાયેલો છે એવું ખબર પડે ને તો છૂટવાનું મન થાય. પણ પોતે હજુ પુરાયેલો છે એવું ખ્યાલ આવતો નથી. એ બહુ મોટી જાગૃતિ આવે ત્યારે એને પોતે પુરાયેલો છે એવું ખબર પડે. ઘરની બહાર કોરોનાથી ઘરમાં પુરાયા તે લોકો બૂમો પાડે છે, પણ અનંત ભાવ થી પોતે આ મન વચન કાયામાં પુરાયો છે તેની બૂમ પાડતા નથી. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ના ના, એક્ઝેક્ટ આવ્યો. હવે આમાં પુરુષાર્થ માંગે ને, પાડે ને. હા, અને ના પુરાયો તો બૂમો પાડે, ના પાડે, એટલે બૂમો ના પાડે તો આપણે શું સમજવાનું? ના, એને મજા આવે છે, મજા આવે છે. બૂમો પાડે માણસ, બૂમો પાડે, ભાઈ મને છોડાવો, ભાઈ મને છોડાવો, ભાઈ મને, પણ કોઈ બૂમો પાડતું નથી. કવિરાજ નું પદ છે, સર્વજ્ઞની બલિયારી,
नथी रोगी ने सत जंख ना दादा ने गुप्त विचरना नथी रोगी ने सत जंख ना बहु गजब नु पद छे गजब नु पद छे आमा तो पुरुषार्थ ज मांगे ने साहेब आपणे તમને બહાર કાઢી દીધા હવે તમારે ખાલી એકનોલેજ કરવાનું છે કે આ પુરાયેલો છે નીકળો બહાર આ હું નથી આ હું નથી આ હું નથી આ હું નથી જેમ ઘઉં ને કાકરા વીણીએ તેમ વીણ્યા કરો વીણી કરવાનું બરોબર દાદા ભગવાન ની ત્રીજી આરતી છે ત્રીજી આરતી દાદા ની કેવળ જ્ઞાન ના ચોથી આરતી દાદા ની અદિત તપ કરે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી સ્વચારિત્ર લહે જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી ભેદે જુદો ભેદ જ્ઞાન અને અજ્ઞાન નો હા તમે મારી સાથે વાત કરો તો કે વાત કરવાડો હું નથી એવો ભેદ રહેવો જોઈએ વાંચું છું તો કે વાંચનારો હું નથી ખાનારો હું નથી સુનારો હું નથી એવો ધીરે ધીરે ભેદ પડે પણ એને ફસાયેલો લાગે તો ને નહીં તો ક્યાંથી થાય આ બધું બરોબર અને એક નાનું હતું નાનકડું કે દાદા ભગવાન કે છે કે સાદી શાંત ને ભગવાને જન્મ કયો છે સાદી શાંત ને ભગવાને મોક્ષ કયો છે હા જ્ઞાન ના પ્રાપ્તિ ની આદિ છે અને મોક્ષ માં પગ મુક્તા સુધી ના પાઠ નો અંત છે મોક્ષ ગયા પછી આદિ અનંત છે એ આ થોડુંક કોને આમાં તો સાદી અનંત એમાં તો શું હવે ચાર ભાંગા છે અનાદિ અનંત અનાદિ સાત સાદી સાત ને સાદી અનંત સાદી સાંત એટલે જ્ઞાન મળે તમને એટલે શરૂઆત થઈ એટલે શાંત પડ્યો અને પછી એ શરૂઆત થઈ જે પૂર્ણતા ને પામે તો સિદ્ધ સૈત્ર ને પામે એટલે અનંત ભાવ સુધી અનંત પછી કાળ સુધી એ સુખ પોતાનું સુખ ચાખ્યા કરે એટલે સાદી શાંત ની બહુ કિંમત છે એટલે જ્ઞાની પુરુષ નિમિત્ત ભાવે જે નિમિત્ત ભાવે કામ કરી જાય અને આપણને આપણા સ્વરૂપ નું ભાન કરાવે એટલે સાદી શાંત થાય સાદી શાંત એટલે શાંત પડે જીવ એટલે શરૂઆત થઈ અને શરૂઆત થઈ એ પૂર્ણતા ને પામીને સાદી અનંત પદ ને પામે ચાર ભાંગા છે ચાર ભાંગા છે જીવના ચાર ભાંગા છે પહેલું અનાદિ અનંત પછી અનાદિ શાંત પછી સાદી શાંત અને પછી સાદી અનંત અનાદિ શાંત શું છે અનાદિકાળથી ભટકતો હતો તે શાંત પડ્યો અને પછી ભગવાનની કૃપા થઈ તે સાદી શાંત એટલે શરૂઆત થઈ સાદી શાંત અને પછી અનાદિ સાદી અનંત એટલે આ બે ભેગું નથી થતું બીજું ને ત્રીજું ના બીજું ને ત્રીજું માં ઓલું શાંત પડ્યો શાંત પડે સ્વરૂપ નું ભાન થઈ પણ પોતાના સુખ ની શરૂઆત થઈ મોક્ષ પંથ ની શરૂઆત થઈ એમ કહેવા માંગે આમ લાગે એમ સિમિલરલી પણ શરૂઆત થઈ એમ કે શરૂઆત થઈ એમ સાદી શરૂઆત થઈ અને પછી સાદી અનંત છેલ્લે સાદી અનંત મોક્ષ થઈ જાય સિદ્ધ ક્ષેત્રમાં ઓકે કદાચ જરા થોડું આગળ પાછળ હોય શકે પણ છે આવું ભાંગો આવો છે હા એમાં પરેશાનંદજી એમાં પહેલા સાદી શાંત પછી સાદી પછી પ્રાપ્ત થયા પછી પછી આદિ શાંત નહીં 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 જ્ઞાન પ્રાપ્ત થાય પછી આદિ કે છે દાદા ભગવાન ના ના એવું નથી એવું નથી એ જોઈ લેજો ને પછી જોઈ લઈશું હવે તો હવે એમાં તો શબ્દોમાં પડવાની બહુ જરૂર નથી નહીં આ બુક હાથમાં જ છે સાહેબજી હા બોલો બોલો હા એટલે પેલું દાદા ભગવાન કે જે સાદી શાંત ને ભગવાને જન્મ કયો છે બરોબર પછી કે છે સાદી પછી આદિ શાંત ને ભગવાને મોક્ષ કયો આદિ શાંત ને એટલે હું એ જ કહું છું તમે શબ્દમાં ના જાઓ આ કરેક્ટ નથી અમુક શબ્દો બરાબર નથી
અચ્છા ઓ ઓ સોરી સોરી હા સમજો તમે વાતને હા હા પછી આદિ મોક્ષ બરોબર ચાલ આવ્યો અમુક શબ્દ અ અ નીકળી ગયા છે બરોબર કરેક્ટ લખાયા નથી હા હા એટલે એમાં પછી આપણે આપણું વિવેક રાખવો પડે હા હા બરોબર થઈ ગયું હા એટલે એવું એટલે કહીએ છીએ આ વાંચવા જેવું નથી અને અમુક શબ્દોમાં ના પડશે ઓકે કાંઈ સવાલ સિમ્પલ વાત સમજી લેવાની કે ભગવાનને જ્ઞાન આપણને સ્વરૂપનું જ્ઞાન મળે એટલે આપણી શરૂઆત થઈ અને શાંત પડ્યા અનાદિથી ભટકતા હતા તે શાંત પડ્યા અને શરૂઆત થઈ અને છેલ્લે એન્ડ ક્યાં આવશે તો કે આ શરૂઆતનો એન્ડ શું તો કે સાદી પછી શાંત પડ્યા પછી અનંત સુધી એકદમ સિદ્ધ ક્ષેત્રે જશે તે અનંત કાળ સુધી એ સિદ્ધ ક્ષેત્રમાં રહેશે સિમ્પલ વાત છે ટેકનિકલી સમજવાનું તમે શબ્દમાં જશો ને તો ઉલઝાઈ જશો ના સિમ્પલ સમજાઈ ગયું સમજાઈ ગયું બસ જરૂર સાહેબ જય સચ્ચિદાનંદ વિટામિન રેફરન્સ નરેશભાઈ મોટા હા જી નરેશ બોલો જય સચ્ચિદાનંદ આનંદ પરેશ આનંદજી હા જી આપણે કહીએ છીએ કે તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત હો સંપૂર્ણ અર્પણતા પ્રાપ્ત હો સંપૂર્ણ અભેદતા પ્રાપ્ત હો સંપૂર્ણ વિતરાગતા પ્રાપ્ત હો આ સંપૂર્ણ આ જે છે તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત હો એ કોને પ્રાપ્ત થાય અને ક્યારે પ્રાપ્ત થાય કોને પ્રાપ્ત થાય જે માંગે છે તે જે અધૂરો છે તેને પ્રાપ્ત થાય પોતે તો સંપૂર્ણ છે સંજોગોમાં તમારી ભાવના જયારે ઉદયમાં પરિણમે ત્યારે પ્રાપ્ત થાય એને કોઈ સંજોગો ડિફાઈન ના કરી શકો સંજોગો તો રિઝલ્ટ છે ઇફેક્ટ છે ઇફેક્ટ એ પરિણામ આવેલું છે સંજોગો એ પરિણામ છે તમારા ભાવ જે ભાવ કર્યા હોય તેનું પરિણામ છે ના તો એટલે આપણે એમ કહેવાય કે દાદા અને તીવ્ર જ્ઞાન દશા હતી હે દાદાને દાદાને તીવ્ર જ્ઞાન દશા હતી એમ કહેવાય શું હતી દાદાને તીવ્ર જ્ઞાન દશા હતી એમ કહેવાય તીવ્ર કરતા પણ વધારે સાહેબ તીવ્રતમ અચ્છા હા બરોબર બરોબર ખ્યાલ આવે ને તીવ્ર એટલે શું કહેવા માંગે છે કે ઉપયોગ વગર ઉપયોગ સિવાય કશું નહીં એવી દશા એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી એટલે એ જ છે તો એ શું છે કે અમુક એવા સંયોગો આવે એટલે એ વખતે આ સ્ટેજ પર જવું પડે એટલે દાખલા તરીકે જેમ આપણે કહેવાય છે ને કે ગજ સુકુમાર નું જે હતું રાઈટ હા તો એટલે એ વખતે એમને આ રીતનું સમજો કે આપણે જ્ઞાન દશા પ્રાપ્ત થઈ તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થઈ એમ કહેવાય પ્રાપ્ત થઈ નઈ હતી જ એ તો એ ઉદય પરિણામને કારણે તરત જ ગોઠવાઈ ગયું ખ્યાલ આવે ને બરોબર એટલે આપણે અત્યારે આજ્ઞામાં રહીશું તો પછી આગળના ભાવની અંદર એની મેં ગોઠવાઈ જશે એવી રીતે જ આવશે બધું એટલે તો આપણે નક્કી કરાવીએ છીએ કે આજ્ઞામાં રહો આજ્ઞામાં રહેવાનું નક્કી કરો ના એટલે ભાઈ એટલે હવે હવે માં એ પૂછવાનું છે કે આ તીવ્ર જ્ઞાન દશા એ કાયમની વસ્તુ છે કે પછી ક્યારેક અમુક સંજોગોમાં હોય ને પછી પાછું ના રહે અથવા તો પછી અમુક સંજોગોના ના દબાણને કારણે આ ઉભી થાય તીવ્ર જ્ઞાન દશા તમે માંગો છો ઉભી કરો છો સાહેબ હે તીવ્ર જ્ઞાન દશા આપણે માંગીએ એટલે આપણે આપણો ઉપયોગ માંગીએ છીએ કે હવે મારો ઉપયોગ આ જ હોજો કરેક્ટ પછી જ ઉભી થાય ને તો ક્યાંથી ઉભી થાય તમે તમારો જે ઇન્ટરેસ્ટ બતાડો એ ઇન્ટરેસ્ટ પ્રમાણે વસ્તુ થાય તમે કહો કે તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થાવ એટલે કોઈ બોલી નાખે કોઈ સમજીને બોલે કોઈ ભારપૂર્વક બોલે અને કોઈ નિશ્ચયપૂર્વક બોલે તો ચારેયના પરિણામ જુદા આવીને ઉભા રહે બરોબર ખ્યાલ આવે ને એટલે તીવ્ર જ્ઞાન દશા એટલે ઉપયોગ વાળી દશા તો કે દરેક સંજોગોમાં પોતાનો ઉપયોગ રહે એવી મને દશા પ્રાપ્ત થાવ કારણ કે શુદ્ધ ઉપયોગ એ જ મોક્ષ છે બરોબર ખ્યાલ આવ્યો ને યસ
દાદાની બહુ કૃપા ઉતરી જાય એની ઉપર આ વાક્ય પર તો. કારણ કે દાદા જો દાદા દાદા શું ઈચ્છે છે કે તમે અમારી આજ્ઞા મારો અને તમે ભાવ કરો કે મને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત આવો એટલે બહુ ખુશ થાય, બહુ રાજીપો ઉતરે, ઉતરી જાય સાહેબ. કેટલું હાર્ટીલી બોલો છે એના ઉપર છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. કેટલું અંદર હાર્ટ જોડાયેલું છે. અંદર અંદર વાળા ભગવાન ને બધી ખબર પડે કે તમે કેટલું પોલું બોલો છો, કેટલું હાર્ટીલી બોલો છો. બધું બધું આ તો બધું જાણનાર જ છે ને એ તો અંદર વાળો તો. જો હા એટલે અંદર વાળો તો બધું જ જાણનાર છે એટલે એને બધું જાણનાર હાજર છે હાજર એટલે તરત જ એના આધારે તરત જ શક્તિ મળી જ જાય. હા એટલે મારું હતું જે એ છે એટલે મારી દ્રષ્ટિએ કે દાખલા તરીકે કદાચ જયારે ગજ સુકુમાર નો જે બનાવ આપણે લઈએ તો જયારે દાખલા તરીકે એમને સમજો કે પોતાની જાગૃતિ હોય પણ જયારે અંગારા મુકાયા ત્યારે એમને તીવ્ર જ્ઞાન દશા પ્રાપ્ત થઈ એમ કહેવાય. એ વખતે એ પ્રગટ થઈ જાય એ બીજ સ્વરૂપે અંદર પડેલું હતું ત્યારે ઉગ્યું નહીં તો ના ઉગે. હા એ તો ખરું એ ખરું એ ખરું. પણ આપણે અત્યારે બીજ ઊભું કરીએ છે હા અને એટલે તરત જ ખુલ્લું થશે. એ તો ગચ્છુકુમારનો જન્મ થયો હતો ને ત્યારે જ કૃષ્ણ ભગવાનને કહી દીધું હતું કે આ તમારી સાથે 20 વર્ષ 22 વર્ષ રહેશે પછી નહીં રહે પછી મોક્ષે ચાલ્યો જશે. બહુ ઊંચો જીવ છે. ભગવાને કીધું કે કઈ વાંધો નહીં આ તો મારા મધર ને ખાલી એના દીકરાને રમાયડા નતા એના માટે જ આને કરીએ છીએ. ગચ્છુકુમાર તો મોક્ષે જવાનું જ હતા, આ તો ખાલી નિમિત્ત બનીને આવું કરીને નીકળી ગયા. પણ એ પરિણામ છે, આજે આપણને જે દેખાય છે તે પરિણામ છે. મહાવીર ભગવાન ને કેવળ જ્ઞાન થયું એ પરિણામ છે. કેટલા ભાવ સુધી સાધના અને ભાવના કરતા આવ્યા ત્યારે આ ખુલ્લું થયું. એટલે દાદા ભગવાન આપણી પાસે આ આપણી પાસે જ આવા આ આખા બીજ નખાવી દે છે. જ્ઞાની પુરુષ ની આજ્ઞા સિવાય કશું ના હો. પછી આપણે પ્રાતવિધિ માં બોલીએ છીએ ને કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન ના વિતરાગ વિજ્ઞાન નો યથાર્થતા એ કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ ચારિત્ર માં પરિણમનો પરિણમનો પરિણમનો. સાહેબ આ વાક્ય કેવળ જ્ઞાન ખુલ્લું કરે છે. દાદા ભગવાન ના મળે ના બોલે ને તો બી કામ થઈ જાય. દાદા આપી ગયા છે, દાદા એટલું બધું આપી ગયા છે મહાત્મા ને એટલે કોઈ રીતે મોક્ષ થી છટકી શકે નહીં. એને છટકવું હોય તો પણ એવું એટલું બધું પાક્કું અને દિવાલ દિવાલ બધી ચણી ગયા છે. તમારે ભટકો ના ભટકી શકો સાહેબ. હવે કોઈને કોઈ પકડી જ લાવશે તમને. એવા આ મહા મહા ગજબ નું આશ્ચર્ય એવા દાદા ભગવાન પ્રગટ થયા છે. એનો જેટલો લાભ લો બેડો પાર થઈ જશે સાહેબ. એટલે હવે મારે એક ક્લેરિફિકેશન થોડુંક ફરીથી એટલા માટે જોઈએ છે કે શું આ સંયોગો પર આધારિત છે? હા શું આ તીવ્ર જ્ઞાન દશા? શુદ્ધાત્મા ને તો ક્યાં છે? તીવ્ર ઉપયોગ જ છે. તો પૂરો ઉપયોગ ઉપયોગ લક્ષણ વાળો છે કાયમ નો. બરોબર બરોબર. એ તો એની શક્તિ પર આવરણ આવેલું છે તે ખોલવા માટે છે. તો એ જે ખોલવા માટે છે તો આવરાયું તું સેનાથી? તો કે સંયોગ થી આવરાયેલું અને સંયોગ થી છૂટું પડે છે. ધેટ્સ ઇટ સાહેબ. બરોબર બરોબર. હા યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. આટલું ધ્યાન રાખજો. સંયોગો થી બંધ પડે છે અને સંયોગો થી બંધ છૂટે છે. આખું વિતરાગ નું વિજ્ઞાન આમાં આવી ગયું. એમાં પછી બધા પોતે કે હું કર્યું ને આમ કર્યું તેમ કર્યું ને આને કર્યું કશું વાત નહીં. આ સાયન્સ આવું છે. તમે જેના કારણો સેવો જે કારણો સેવો એનાથી બંધ પડે અને ઓલા કારણો સેવો તો તમારું બંધ છૂટે નિજરા પામે સૌભર પૂર્વક ની. આશ્રવ તો બધાને હોય. આશ્રવ ને નિજરા બધા જ જીવોને હોય સાહેબ.
પણ આ તીવ્ર જ્ઞાન દશા પામો, તમે જે ભાવના ભાવો કેવળ જ્ઞાન દર્શન માં પરિણામ પામો, એટલે તમારું આશરો અને જે નિજરા છે તે સંવર વાળી નિજરા પરિણામ પામે. સિમ્પલ વાત સાહેબ, બરાબર? યસ યસ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દયાલ ગાલા. જય સચિદાનંદ. પરેશાનંદજી જય સચિદાનંદ. બોલો. એક સૂત્ર આવેલું છે. તમારી ચેન પહેરી છે? નથી પહેરી. તો પહેરવાની ને પછી સત્સંગ કરવાનો. હા બોલો. જે એક સૂત્ર આવેલું છે વર્ડ ના ઉપર ફેસબુક પર, જેટલું સામાનું હાર્ટ કૂણું એટલો અમારો વિશેષ રાજીપો, એટલે દાદાનો પછી એવી રીતના લખેલું છે કાઉન્ટ્સમાં. હા, કૂણું કેટલું હોવું? કૂણું એટલે સોફ્ટ. ઓકે, સોફ્ટ, એકદમ સોફ્ટ. કેક બનાવે છે સોફ્ટ હોય છે ને, હાર્ડવો બનાવે તો સોફ્ટ હોતો નથી. જી, એવું શ્રીમદ રાજચંદ્ર ને એક જણ દૂધી છોલતું હતું, દૂધી. એમના આંખમાંથી આંસુ પડવા માંડ્યા. અચ્છા, કે એમને કેટલું દુઃખ થતું હશે આ ચામડી છોલે છે તે. કેટલું કૂણું હતું હાર્ડ. ઓ બાપરે, આપણે તો કોઈને મારે તો કશું નથી થતું, ઉપરથી બે ચોપડી આપીએ. દાદા ભગવાન આવા હતા ત્યારે આ કલ્યાણ, આવો કલ્યાણ નો અવતાર થયો કે તમે ગમે તેવા હો, તમે મને પૂજો ના, તમે મને બોલાવો ના, તો પણ તમે મને ભેગા થયા માટે મોક્ષ લઈને જાઓ. આવું બની શકેલું નથી કોઈ કાળમાં. આ જયારે સમજાશે ને તો તો તમને ખાવાનું નહીં ભાવે, સંસાર રૂચે નહીં, અને કશું નહીં થાય. સમજણ પડશે એમની કરુણા શું હતી તે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અલ્તાફભાઈ. જય સચિદાનંદ. પરેશાનંદજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ સાહેબ બોલો. અમારા બે પ્રશ્ન છે. હા બોલો. પહેલો છે કે ડિફરન્સ બિટવીન ભાવ અને ભાવના. હે? કઈ? ભાવ અને ભાવના, એમાં ફરક શું છે? ભાવ અને ભાવના. હા, શું પૂછ્યું? સમજણ ના પડી સાહેબ. ભાવ અને ભાવના માં ડિફરન્સ. ભાવના, ભાવ અને ભાવના. કારણ કે આપણે ભાવ, આપણે સ્વભાવમાં આવ્યા એટલે આપણે ભાવ નથી હોતા. હા, સ્વભાવમાં આવ્યા પછી ભાવ હોતા નથી. ભાવનાનો મીનિંગ શું થાય? ભાવના, ભાવના, જે ભાવના કરવાથી, જે વસ્તુ આરાધવાથી તમને ભાવ ઉત્પન્ન થાય તેને ભાવના કહેવાય. જેવી રીતના, જેવી, ફોર એક્ઝામ્પલ, ફોર એક્ઝામ્પલ હું કવિરાજ નું આ પદ ગાઉં છું ને તો મને ઓહો થાય છે. ફોર એક્ઝામ્પલ, જેની રે સંતો કોટી જન્મોની પુણે જાગે રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે, ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે. આ ગાઉં છું અને અંદર હલચલ મચી જાય છે. ખ્યાલ આખા પરિણામ બદલાઈ જાય છે. વારસ ઓહો દાદાના બોલીએ છીએ તો પરિણામ અંદર બદલાઈ જાય છે સાહેબ. એટલે જે ભાવનાથી, જે ભાવનાથી સ્વભાવ પરિણામ તરફ લઈ જાય આપણને, એને ભાવના કહેવાય. અને લૌકિક ની અંદર ભાવના ભાવવાથી તમે તમે અવળું કામ કરતા બંધ થઈ જાઓ, અશુભ તરફથી વળી જાઓ અને શુભ તરફ ચાલ્યા જાઓ, એને ભાવના કહેવાય. ચાલે. અને બીજો પ્રશ્ન છે. હાજી. આ છે આપવાની 14 પાગ ભાગ 3 માંથી. શેમાં? આપવાની 14. 14, ઓકે. ભાગ નંબર 3, પેજ 76. ઓકે.
સવાલ શું છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે અને સ્વપર પ્રકાશ છે, જ્યારે પોતે પૂર્ણ આત્મા સ્વભાવમાં આવી જાય ત્યાર પછી એને આ બધું બહારનું દ્રશ્ય જોવાનું રહેતું જ નથી, પોતાના આત્માનું જ જોયા કરે. હવે દાદાશ્રી જવાબ આપે છે કે ના, સ્વ પર પ્રકાશક છે તે વ્યવહાર આત્મા થાય છે. એ સમજાવો ને કે વ્યવહાર આત્મા સ્વ પર પ્રકાશક કેવી રીતે થાય છે અને વ્યવહાર આત્મા કોને કહે છે. આગળ વાંચો, થોડું આગળ વાંચો. પાંચમા વાંચું છું. ના, સ્વ પર પ્રકાશક છે તે વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા પોતે સ્વનો એ નથી ને પરનો એ નથી, સંપૂર્ણ પ્રકાશક છે, એને કોઈ વિશેષણ જ નથી, નિર્વિશેષ છે. આ બધા જેટલા વિશેષણ છે તે વ્યવહાર આત્મા ને છે. મૂળ આત્મા ભગવાન ને વિશેષણ હોય ત્યાં પછી તો વિશેષણ જતું રહે તો પછી ભગવાન શું રહ્યા. વિશેષણ નો સ્વભાવ એવો કે થોડા વખત પછી જતો રહે જતો રહે. તો આ જે સ્વ પર પ્રકાશક છે વ્યવહાર આત્મા એ મને અમને સમજ નથી પડતી. જરા એ છે ને એ રેફરન્સ, એ સાપેક્ષ વાત છે. સમજો, આ જગતના જેટલા પ્રકાશક છો એ બધા પર પ્રકાશક છે. સૂર્યનારાયણ છે, ટ્યુબલાઇટ છે, બલ્બ છે, એ બધા પર પ્રકાશક છે. પારકી વસ્તુને પ્રકાશે પણ પોતાને ના પ્રકાશી શકે. એ સમજાવવા માટે આત્માની વાત કહેવામાં આવી કે આત્મા સો પર પ્રકાશક છે, એટલે એ સાપેક્ષ વાત છે. વાત સમજણ પડે છે? હું અસંગ છું તો જેને સંગ છે તેને સમજાવવા માટે કીધું કે હું અસંગ છું, એટલે સાપેક્ષ વાત છે. વ્યવહાર આત્માનું શું કહે છે? વ્યવહાર આત્મા, વ્યવહાર આત્મા એટલે અહીંયા બે જાતના વ્યવહાર આત્મા. એક વ્યવહાર આત્મા પૂતગલ ને હું માને અને એક આત્મા તમારો હું શુદ્ધાત્મા છું તેને માને. તો આપણને જે પ્રજ્ઞા શક્તિ ખુલ્લી કરી એટલે આપણે આપણી અંદર જે આત્મા ઉભો થયો તે એવો આત્મા ઉભો થયો કે જે નિશ્ચય આત્મા તરફ ભળતો જાય, નિશ્ચય આત્મામાં ભળતો જાય. પણ એ કામ તો કરે છે ને, એટલે એને સમજાવવું પડે કે હું સ્વ પર પ્રકાશક છું. જ્યાં સુધી પોતે પોતાનાથી જુદો છે ત્યાં સુધી, પોતે પોતાનાથી એક નથી થયો પૂરેપૂરો. ઓકે, હા, ખ્યાલ આવ્યો ને? હા, ખ્યાલ આવ્યો. પ્રતિતિ સ્વરૂપ થયા છે આપણે. લક્ષ અને અનુભવ એટલે શું? તો કે પોતે પોતામાં 100% ભળી જાય, એટલે પોતે છૂટો છે ને, એટલે કેવું પડે છે કે હું સ્વ પર પ્રકાશક છું, હું સ્વ પર પ્રકાશક છું. એટલે હું મારા અનંત મારા ગુણોને પણ જાણું છું અને આ પ્રકૃતિના ગુણોને પણ જાણું છું. પછી જે આત્મા છે ભૂતગલ આત્મા, એ સ્વ પર પ્રકાશક થાય છે કે એનો થાય છે? નહીં, છે જ, છે જ, સ્વ પર પ્રકાશક છે ભૂતગલ આત્મા. એ જ એને સમજણ પાડવી પડે છે કે હું સ્વ પર પ્રકાશક એવો શુદ્ધ આત્મા છું. ઓકે, હા, સમજી ગયો. બરાબર, ખ્યાલ ને? દાદા શું છે, જો દાદા કે છે વ્યવહારથી અમે લઘુત્તમ છે, નિશ્ચયથી ગુરુત્તમ છે, હકીકતમાં હું અગુરુ લઘુ છે. આ ત્રણ ફેક્ટર થયા, એ શું છે? એટલે અત્યારે આપણે અંતરાત્મા સ્ટેજમાં છે, એટલે એને બધું સેટિંગ કરે છે. સેટિંગ જે પહેલા બધું આપણને અજ્ઞાન તરફ હતું, દેહ તરફ હતું, એ બધું આત્મા તરફનું સેટિંગ થાય છે. અને પછી એ સેટિંગ થતા થતા અહંકાર શુદ્ધ થતો જાય, એટલે પોતે પોતાનામાં ભળી જાય, એટલે પછી છૂટું પડી જાય બધું. એટલે આ વચમાની અંતરાત્મા ભાગ જે છે, પાર્લામેન્ટ છે, એટલે એ તમને નિશ્ચય આત્મા તરફ લઈ જાય. બરોબર છે? બે આત્મા છે બેઝિકલી. અરે એમ તો ઘણા બધા છે, પણ અત્યારે આમું આટલું સમજી લો ને, બહુ થઈ ગયું. અને એને તમને છે ને ફરીથી પાંચ વાંચ કરજો તો તમને ઘેર પડી જશે. દાદા ભગવાનને પ્રાર્થના કરીને વાંચજો બરાબર, તો ઘેર પડશે. ઓકે, જય સચિદાન. મારું કહેવાનું એટલું, આટલું ડીપમાં જવાની જરૂર નથી,
પાંચ આજ્ઞાનું જેટલું એપ્લિકેશન કરશો એની મેથડ અંદર સમજાવવા માંડશે. પાંચ આજ્ઞા જેવી સરળ વસ્તુઓ આપણને આપી છે એનું મેક્સિમમ એપ્લિકેશન કરો આપણી પ્રેક્ટિકલ લાઈફમાં. ધ મોર યુ એપ્લાય ધ મોર યુ ગેટ એન એક્સપિરિયન્સ ઓફ યોર ઓન સેલ્ફ. કારણ કે બુદ્ધિ ફ્રેક્ચર થતી જશે અને બુદ્ધિ ફ્રેક્ચર થાય એટલે અહંકાર ઓગળતો જાય અને એ અહંકારના એબ્સન્સ એ તમારી પોતાની હાજરી ખુલ્લી કરશે. એટલે આમાં પડવા કરતા, કારણ કે અમુક વસ્તુ શબ્દોમાં આપણે ગૂંચાઈ જઈએ ને પછી આ ચિત્તને અહંકારનો સ્વભાવ બુદ્ધિનો સ્વભાવ છે કે એને 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 જ કોતર કોતર કરે એવું કરવાનું નહીં. આપણે આપણો ઉપયોગ ચૂકવો નહીં, પાંચ આજ્ઞા છોડવી નહીં, પાંચ આજ્ઞા જ પકડ્યા રાખો. કે દાદા ભગવાન કહે છે કે ઝીણું કાપવામાં જાડું બધું રહી જશે અને તમારો વ્યવહાર બગડી જશે. એટલે બહુ ઝીણું કાંતવા જેવું નથી. મારી આ તો મારી પોતાની સજેશન છે, છતાં આપની જેવું આપણે ગૂંચ પડી જશે. પાંચ આજ્ઞામાં એપ્લિકેશન કરો તમે, મજા પડી જશે તમને. કારણ કે એમાં ઉપયોગ વધતો જશે તમારો. આ તો ખાલી સાંભળવાનું ને વાંચવાનું, ઓલામાં તો આપણો ઉપયોગ વધે. આપણે તો કેમ કરીને ઉપયોગ વધે એ જોવાનું છે. ને એના માટે દાદા કીધું અમારી પાંચ આજ્ઞા રજો તો જ ઉપયોગ વધશે ને બધી વાત સમજાશે. ઓકે, ઓલરાઈટ. જગત આખું થિયરી ઓફ રિયાલિટી માં રિલેટિવિટી માં છે. અમારા મહાત્માઓ થિયરી ઓફ રિયાલિટી માં છે અને અમે જાતે થિયરી ઓફ વર્તે છે એમને પોતાના સ્વભાવમાં છે. થિયરી નથી, થિયરમ. જે થિયરમ થઈ જાય પોતે ને વર્તે, પોતે એમાં રહે છે એટલે થિયરમ કહ્યું. તમે શુદ્ધાત્મામાં આવી ગયા અને એ શુદ્ધાત્મામાં રહે છે. 24 કલાક આત્માનો ઉપયોગ વર્તે છે એટલે થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ માં છે. એટલે ભજવાના ને કે આપણે એબ્સોલ્યુટ થવા માંડીએ, આપણને એનો અનુભવ થાય. એટલે તમે બોલાવો છો ને જે કરો કે નથી બોલતા? ક્યારે? રવિવારે રોજ બોલો છો ને? હા, તો થિયરમ માં આવતા જશો. પછી થિયરમ માં આવતા જશો, અનુભવ થશે. એક ચિત્ત પૂર્વક બોલવાનું, એક ચિત્ત પૂર્વક. દાદા પ્રગટ થઈ જાય સાહેબ, અનુભવ થઈ જાય. થિયરમ માં આવી જાઓ. 100% દાદા ભગવાન 100% થિયરમ માં છે. 100% એટલે તો અસીમ રજેકારો બોલવાથી આપણે એમાં આવતા આવવા માંડીએ. બરોબર. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કૃષ્ણ આત્માનો સ્વભાવ જોવા જાણવાનો છે. એટલે સ્વભાવ જોવા જાણવાનો છે અને એક ભાવ મૂલ્ય છે કે પરમ વિનય અને હું કઈ જાણતો નથી. તો ડિમાર્કેશન સમજવું હતું કે કઈ વસ્તુમાં હું કઈ જાણતો નથી, એટલે કયા કયા વ્યવહારમાં કે કેવી રીતના હું કઈ જાણતો નથી અને કયા સ્વભાવથી હું જાણું છું. શુદ્ધાત્મા સ્વભાવથી પોતે જાણે છે. બાજુ રિલેટિવ ભાગ રહ્યો ને, રિલેટિવ ભાગ.
હું કૃષ્ણ છું, હું પરેશ છું, બરાબર. એ જે અહંકાર રહ્યો, હું પરેશ નો અહંકાર, એ ડ્રામેટિક અહંકાર પણ ઓગળવો પડે, એવો ઓગળવી જવો જોઈએ કે કમ્પ્લીટ ડ્રામેટિક થઈ જવો જોઈએ. પરેશ ના નામ પર કોઈ ગાળો આપે, કોઈ આ કરે, કોઈ તે કરે, કોઈ લાતો મારે, કોઈ કપડા કાઢી લે, તો પણ કશું થાય ના. બરાબર. તો એને તો ચડી જાય છે વાતે વાતે કે હું તો કઈક જાણું છું. એટલે કે છે કે પરમ વિનય ને હું કઈક જાણું નહીં ત્યાં રાખજો ભાઈ, તો તમારો શુદ્ધાત્મા સ્વભાવ ખુલ્લો થશે જોવા જાણવા. બરાબર. એટલે એ અહંકાર વાળો ભાગ છે. બરાબર. બરોબર. હા, એટલે અહંકાર જ્યાં ચડે છે ત્યાં હું કઈ જાણતો નથી. હા, ત્યાં એને તો એમ જ છે ને, હું તો જાણું છું, હું તો બધા કરતા ટોપ છું, બધા કરતા ઇન્ટેલિજન્ટ છું. બરાબર. રોક થી ફરે છે કે નથી ફરતો? ફરે છે. પોતે ચાલે તો સમજણ પડી જાય કેવી રીતના ચાલે છે તે. પોતે કઈ જાણે છે એવી રીતે ચાલે છે કે પોતે નથી ડબ્બો છે એવી રીતે ચાલે છે? પોતે ચાલે તો ખબર પડી જાય. બરાબર. હા, એટલે લઘુત્તમમાં દાદાએ કીધું કે વ્યવહારમાં લઘુત્તમમાં રહેજે, તારો અહંકાર ક્યારે ચડી બેસે તને ભાને નહીં પડે. બરાબર. ખ્યાલ આવે? એટલે બહુ જાગ્રત રાખવા માટે બહુ ગજબની શબ્દ છે બે આ. પરમ વિનય બહુ મોટી વસ્તુ, બહુ મોટી વસ્તુ છે. બરાબર. અહંકાર પાસરો રે, એટલે દાદા એને મુઓ કેતા હતા. મુઆ પાસરો મર, મુઆ બોલતા હતા. અમારે દીપકભાઈ બહુ ગાય છે આ. મુઆ જેને કહ્યું તે તો અજર અમર તપે ગાડ્યું એને ગાડી તેના પૂરવના બાપો ને બાળે એના ઝેરમાં અમૃત ની સરવાણી સંતો સર્વની બલિ હારી રે. બરોબર. બરોબર. એટલે આપણે ઉપયોગ ક્યાં રાખવાનો કે ક્યાં ક્યાં અહંકાર ચડે છે એ જોવાનું છે, બીજું શું જોવાનું? બરાબર. શુદ્ધાત્મા અને અહંકાર બે જ વસ્તુ છે. કૃષ્ણ નથી, કૃષ્ણ એ જ અહંકાર. અહંકાર ના આધાર ઉભું થયેલું પૂતળું. બરાબર છે. પ્રોજેક્ટ કોને બનાવ્યો? કૃષ્ણ બનાવ્યો કે પ્રોજેક્ટ બન્યો? પ્રોજેક્ટ બન્યો. બન્યો પણ બનાવ્યો કોને? વ્યવસ્થિત શક્તિ. જો વ્યવસ્થિત શક્તિ ના બોલીશ, બહાર ના બોલાય. તારે મેં બનાવ્યો, બોલતી વખતે જાગૃતિ રહેવી જોઈએ કે આ બન્યો છે. બરાબર. કારણ કે બહાર ભ્રાંતિ ની ભાષા ચાલે છે અને અંદર ભગવાન ની ભાષા છે. એટલે એનો મતલબ એ કે જે જાણીએ છીએ બોલવાનું નથી. એ તમારાથી જે જાણો છો, તમે અંદર જાણો તો ખબર પડે કે ઓલાને રસ કેટલો ચડ્યો છે તે. બરાબર. ભલે કોપી કરીને બનાવ્યો પણ કે છું મેં બનાવ્યો. અરે મેં રાતે રાતે કોપી તો કરી. એમ કે પાછો અલા ભાઈ રહેવા દે ને, તું કેમ આવું કરે છે? ખ્યાલ આવે ને? અહંકાર બહુ, એને એને જેટલો અહંકાર ઓળખ્યો એટલા આપણે ભગવાન ની નજદીક ગયા. બરાબર. એટલા ભગવાન સાથે નજદીક હે, ભગવાન સાથે તાર જોડાય. બરાબર. એટલે ભગવાન કીધેલો કે તારી પ્રકૃતિનો, તારા અહંકારનો તું ફોટો પાડતા શીખી લે. એને સેલ્ફી કીધી. આ કેમેરાથી ફોટો પાડે એને સેલ્ફી ના કહેવાય. આપણે એ સેલ્ફીમાં ખબર પડે અહંકાર કેવો છે તે. ફોટો પાડતા આવડવું જોઈએ તો કામ થઈ જાય. That is called selfie. એટલે આ જોવાનો, પોતાના અહંકારને જોવાનો છે, કરતાપણું કેટલું છે, પોતે કેટલો અંદર ફસાયેલો છે, કે જેમ જેમ જોતો જાય તેમ તેમ ઓગળતો જાય. જોવાથી ઓગળે, સિમ્પલ વાત. બરાબર. ને અહંકાર એ બહુ મોટી ભૂલ છે, ભયંકર. એને બ્લન્ડર, દાદા ભગવાને બ્લન્ડર કહ્યું. એ કાઢ્યું ખરું પણ હજુ કામ તો કરે છે. બરાબર. ખ્યાલ આવે ને? એટલે એને સરખા કરવા માટે ના બધા
સાધનો અલગ 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 દાદા એ ઉપાયો બતાડેલા છે. બરાબર, બરોબર. હા, એટલે જોવું અને દેખવું એમાં શું ફરક? જોવું ને દેખવામાં કોઈ ફેર નહીં. જોવું એટલે સમજવું અને જાણવું એટલે એ સમજીને અનુભવમાં આવવું. બરાબર. પહેલા ઓવરઓલ દેખાય કે ભાઈ આ રિલેટિવિટી આ છે ને રિયલિટી શુદ્ધાત્મા છે, સમજણને આધારે દેખાય. પણ પછી પોતાનો અનુભવ વધતો જાય પછી કે ઓહો આ તો આવું છે, એટલે જ્ઞાન થાય અને થોડી સમજણ વધારે પડે, અનુભવમાં આવે. ખ્યાલ આવે? આપણે રસ્તે જતા હોઈએ બધા પેકિંગ ને શુદ્ધાત્મા જોતા જઈએ અને ગધેડો આવ્યો અને દેખાયો કે ગધેડો આવ્યો, તે જ્ઞાન થયું, એને જાણ્યું કહેવાય. બરાબર. ખ્યાલ આવે? ઝાડ આવ્યો તો ઝાડ ઓવરઓલ ઝાડ છે અને અંદર શુદ્ધાત્મા છે. પણ કે આ લીમડાનું ઝાડ આવ્યું તો કે જ્ઞાન કહેવાય. અચ્છા, એટલે સેના આધારે છે એ જાણવાનું. હે? જાણવું એટલે સેના આધારે છે? ના, જાણવું એ તમને એક્ઝેક્ટ કોડ પડે. આ પુદ્ગલ અને શુદ્ધાત્માનો ડિફરન્સ અનુભવમાં આવે તેને જાણવું કહેવાય. બરાબર. જોયા પછી જાણવામાં પરિણામ પામે. બરાબર. એટલે જાણવામાં પરિણામ પામવાથી જોવાનું વધે, જોવાનું વધે પાછું જાણવામાં જાય, જોવામાં જાણવામાં એમ કરતા કરતા કેવળ જ્ઞાન દર્શન ખુલ્લું થઈ જાય. પણ એક વખત સરખું ચાલુ થાય પછી એ બંધ થાય તે દાદા ભગવાને આ ખોલી આપ્યું છે, એટલે એનો લાભ લેવાનો છે. બરાબર. ખૂબ લાભ લેવા જેવો છે. દરરોજ 10 મિનિટ એટલીસ્ટ લાભ લેવાનો, ઓછામાં ઓછો. ખૂબ લાભ લેવા જોઈએ કે આખા દિવસમાં આપણે શું કર્યું, બહુ થઈ ગયું, આટલું શું વિચાર આયા, અહંકાર ક્યાં ઉભો થયો, ક્યાં કોઈને દોષિત જોયા. એ એ એ જોવા જાણવા જેવું છે કે અંદર આ મશીનરીમાં અંદર શું ઉભું થાય છે. ઓકે, આશીર્વાદ આપજો કે આ રીતે 10 મિનિટ આ રીતે જોવાય. મારે જયમેશભાઈ પાસે માંગવા પડશે, જયમેશભાઈ કોઈ બીજા પાસે માંગશે, દાદા પાસે માંગશે, એકનું એક જ છે, ચેન છે આપડી. હા, ઓકે. જય સચિદાનંદ. જ્યોતિબેન, જ્યોતિબેન, હા બોલો. સચ્ચિદાનંદ પરેશાનંદજી. જય સચ્ચિદાનંદ, બોલો. મારો પ્રશ્ન માટે મને સમજવું છે, તુંડે તુમે મતિર બિના. તુંડે તુંડે મતિર બિના. તુંડે તુંડે મતિર બિના હતી તે અત્યારે તુંડે તુંડે મતિર બિના થઈ ગઈ છે. ફરીથી બોલો. પહેલા તુંડે તુંડે મતિર બિના હતી તે અત્યારે તુમડે તુમડે મતિર બિના થઈ ગઈ છે. બુક છે સનાતન સુખ, પેજ નંબર 97. અરે ફરીથી કઈ આગળ પાછળ નું વાંચો ને, કારણ કે તુંડે ને તુંબડામાં કઈ ફેર ખબર નથી પડતી. ખરેખર તો માણસ માટે કીધું છે કે આ, પણ ઓલું તુંબડા હોય તો ઓલું શું કે ઓલું માટલું હોય તો માટલું એટલે ઘર વાળા હોય, એટલે ઘર ઘર થી ભિન્નતા હતી, પણ હવે તો માણસે માણસે ભિન્નતા થઈ ગઈ એમ. પણ જરાક આગળ પાછળ એક્ઝેક્ટ રેફરન્સ હોય તો વધારે ખબર પડે. એટલે ઘરમાં બે માણસ હોય ને તો એ 32 મતભેદ પડતા હોય. અત્યારે તુમડે તુમડે મતિર ભીના થઈ ગઈ છે. તુમડે ગયા તુમડા રહ્યા, સંસારના હિતાહિતનું કોઈ તો કોઈ ભાન નથી. મા બાપ તરીકે કેમ રહેવું તેનું ભાન નથી. હા, પણ એ ટુંડે ટુંડે એટલે નથી ખબર, ટુંબડે એટલે માણસ જીવ થયો, પણ ટુંડે એટલે ખબર નહીં હવે માટલું હશે કે ખબર નહીં. મને પણ નથી ખ્યાલમાં એટલે શબ્દનું, એટલે
ના કરી છો હવે તપાસ કરીએ, તપાસ કરીને કરીએ પછી તપાસ કરી નંબર શું છે પેજ નંબર 97 સનાતન સુખ ઓકે એ એ બેન ખરેખર આમ ઇન શોર્ટ કહેવા એ માંગે છે કે માણસે એની ઓપિનિયન જુદા આવે છે એમ કહેવા માંગે છે પણ આ તુંડાનો શબ્દ જરાક જોઈ લઈશું આપણે જય સચિદાનંદ બોલો આ સૂત્ર છે હમણાં કૃષ્ણાબેને જે પૂછ્યું ને જોવા જાણવાનું એના ઉપર આપણો જોવા જાણવાનો સ્વભાવ છે છતાં હજી જણાતો કેમ નથી કારણ કે જોવાનું હજી ઊંખું થયું નથી જણાયું કોને કહેવાય જાણ્યા પછી ના જાણેલું તેમ રહ્યા કરે બોલો બોલો તેનું શું એટલે જાણીને અજાણ રહેવાનું ત્યારે જાણેલું કહેવાશે નહીં તો જાણેલું નહીં કહેવાય બોલી નાખીએ તો એનો મતલબ તમે એ રૂપ થઈ ગયા તમે એનાથી છૂટા ના રહ્યા ઓકે ખ્યાલ આવ્યો જાણવા વાળો હંમેશા જુદો હોય આપણે આપણા પડોશીમાં કઈ થતું હોય તો આપણે કઈ બોલ બોલ કરીએ ઘડી ઘડી ના જાણીએ અને પછી આપણું કામ કરવાનું ચાલુ કરી દઈએ એવી રીતે આ મન વચન કાયાનું જાણતા જાય પણ છતાં અજાણ રહે કારણ કે પડોશી છે કારણ કે પણ છતાં આપણે એનું ગાગા કરીએ છીએ કારણ કે હજુ અંદર પોતે ભરાયેલો છે એટલા માટે એટલે એમાં સ્વામીજી એમ કીધું છે કે જાણીને અજાણ રહેવાનું ત્યારે જાણેલું કહેવાશે નહી જાણેલું નહીં કહેવાય હા બરોબર છે ને ચોખ્ખી વાત છે ને પોતે જુદો હોય તો અજાણ રે અને બોલ બોલ ના કરે પડોશીનું કોઈ બોલે કરે ના અને જો પડોશીનું બોલે તો જાણેલું ના કહેવાય કારણ કે એની અંદર પોતે ખોવાઈ ગયો જાણેલું ત્યારે જ કહેવાય કે એનાથી જુદો રે તો જ જાણેલું કહેવાય અને પારકી વસ્તુને જાણીએ આપણે તો હવે એ જાણીને એને ગાયને શું કરવાનું છે આપણે પોતાને એનો પક્ષ હોય મન વચન કાયાનો પક્ષ હોય ત્યારે એ અજાણ ના રહી શકે બોલે બોલ બોલ કરે કે મને આવું થાય મને આવું થાય મને આવું થાય જાણવા વાળો તો જાણ્યા કરે એટલે પોતે પોતે છૂટો થતો જાય એટલે પછી બોલા બોલવાનું રહે ને અજાણ રહી જાય પછી અજાણ એટલે બહારના કોઈને ખબર ના પડવા દે કે મને આવું થાય છે એ રીતે કહેવામાં જાણો ના તો એ તમને લપેટી લેશે અને તમે એ રૂપ થઈ જશો એટલે તમે એ બાબતમાં તમારી વાણી નીકળ્યા કરશે મન ઊભું થયા કરશે એવો વ્યવહાર થયા કરશે કારણ કે વિતરાગ પુરુષ જોયા જ કરે જાણ્યા જ કરે
એને પ્રતિક્રિયા ના હોય, પ્રતિક્રિયા હોય એટલે મુશ્કેલી છે પ્રતિક્રિયા. બરાબર, વાત સાહેબ ખ્યાલ આવ્યો? કોઈને કશી ખબર ના પડે એ રીતે પોતે રે તો એ જાણેલું કહેવાય, નહીં તો એની અસર અમીને જ થાય કે મને આવા વિચારો થાય, એટલે પોતે જાણેલું ના કહેવાય તો પછી. બહુ ઝીણી વાત છે, ઝીણી વાત છે બેન. બટ ગુડ ક્વેશ્ચન, વેરી નાઇસ. આટલે સમજણ પડે તો બહુ મજા પડી જાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, ટાઈમ થઈ ગયો છે આપણે એક્સપિરિયન્સ સાંભળવા. ઓકે સર, પછી તમે હોપફુલી લખીને લાવેલા હોય કશું, હે શું પછી હોપફુલી તમે લખીને લાવેલા હોય તમારો કાંતિભાઈ કોના નામે આવેલા? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બીજા એક જણ છે, જય સચ્ચિદાનંદ. દાદા, ભગવાન નું અક્રમ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન ઘણા બધા જુદા જુદા સ્તરના લોકોને પ્રાપ્ત થયેલું છે, અને એમાં જે ખાસ કરીને જેનું ભણતર વિજ્ઞાનના બેઝ વાળું છે, ગણિતના બેઝ વાળું છે, એ લોકની એક બુદ્ધિ જે એનાલિટિકલ બુદ્ધિ થાય છે, એના લીધે એ લોકો દાદાનું વિજ્ઞાનને ઘણી બધી સારી રીતે સમજી શકે છે. બીજા નહીં સમજી શકે એવું નથી, પણ એક બુદ્ધિનું ધોરણ છે, કારણ કે આખું આધ્યાત્મિક વિજ્ઞાન ગણિત છે કરીને કીધું છે, એટલા માટે ગણિતાનું યોગ કરીને કહેવાય છે. એ બહુ મોટું એનાલિસિસનું બેઝિસ છે સમજવા માટે. તો આજે આપણી વચ્ચે જે આવી રહ્યા છે એ એવા જ એકેડેમિશિયન છે, નેહાબેન ઠક્કર બરોડાથી. એમણે આ દાદાનું વિજ્ઞાન કેવી રીતે એનાલાઇઝ કર્યું, કેવી રીતે શું સમજ્યા, કેવી રીતે એનો ઉપયોગ કર્યો, અને એમના જીવનમાં કેવો કેવો ફાયદો થયો છે આપણે જાણીએ અને બોધપાઠ લઈએ. જય સચ્ચિદાનંદ. નેહાબેન પધારજો. નેહાની ઉંમર 23 વર્ષ ની હતી અને સાલ હતી લગભગ 1987. એને એને એન્ગેજમેન્ટ થયા અને હું ફ્રોમ હિંમતનગર ની હતી ત્યારે મારા મમ્મીના ઘરે બધી ધાર્મિક ક્રિયાઓ વધારે થતી હતી, બધું ક્રમિક માર્ગ હતું, બધું જ આમ શ્રી કૃષ્ણ ભગવાનની સેવા, જલારામ બાપાની સેવા બધું બહુ થતું, ને આ બધું મને પણ રંગે ચડી ગયેલું હતું. જયારે પણ એન્ગેજમેન્ટ થયા ત્યારે મારા સસરાએ કીધું કે તમારી દીકરીને અમારા ગુરુના દર્શન કરવા માટે મુંબઈ જવાનું છે તો તમે મોકલો, તો અમે 3 દિવસ માટે જવાના છીએ મુંબઈ, એટલે 2 દિવસ અહીંયા રહેશે વડોદરામાં. તો અમને મુંબઈ લઈ ગયા. મુંબઈ ગયા ત્યાં દાદા ભગવાનના દર્શન કરવાના હતા. મને તો ખાલી દાદા ભગવાનના દર્શન કરવા જવાનું છે એટલી જ ખબર, કોણ ગુરુ કશી જ ખબર હતી નહીં. ત્યાં ગયા તો દાદાજીની તબિયત બરાબર નથી, એટલે નીરુમાએ કીધું કે દાદા ઠક્કર આયા છે બરોડાથી, શું કરવાનું છે, છોકરાને વહુઓને લઈને આશીર્વાદ લેવા આયા છે. તો કે સારું, કે ચાલો એમને બોલાવો. પછી અંગૂઠે વિધિ કરી અને
ત્યારે મને થયું કે આંખમાં એકદમ આંસુ આવવા માંડ્યા કે હું આ વ્યક્તિને લાયક નથી, હું ખૂબ જ પાપી છું, હું ખૂબ જ પાપી છું, એવું જ અંદરથી થયા કરે. અને ખૂબ જ આમ આંખમાં આંસુ ભરાયા. એટલે એમની આંખમાં જ, દાદા ભગવાનની આંખમાં જ કઈક એવો જાદુ હતો કે મને ખબર નહીં કે હું પોતે ખૂબ જ ભૂલ ભરેલી પાપી છું એવું જ થયા કરે. ત્યાર પછી દર્શન કરીને ઘરે આવ્યા. લગભગ જુલાઈમાં 1987 જુલાઈમાં મારું મેરેજ થયું. અને મેરેજ થયા પછી ઓગસ્ટમાં રક્ષાબંધનનો પ્રસંગ આવતો હતો. એટલે મારા સસરાએ કીધું કે નેહા તમે પિયરમાં રાખડી બાંધવા જાઓ છો, પણ એ રાખડી બાંધીને કશું ડિમાન્ડ ના કરતા, કશું માંગતા નહીં, જે આપે લઈને આવતા રહેજો, તમારી કોઈ ડિમાન્ડ ના હોવી જોઈએ. એટલે મને થયું કે આ તો ખરા કેવા વ્યક્તિઓ છે અહીંયા તો. એટલે ખૂબ આનંદ વર્તાતો હતો. સાસુ સસરાનું બેયનું બિહેવિયર ખૂબ જ સરસ, એકદમ પ્રેમાળ હતા એ લોકો. ત્યાર પછી એક દિવસે હું ત્યાં, હા, ઓગસ્ટ પછી ત્યાં સાસરીમાં રહેતા હતા. ત્યારે જોઈન્ટ ફેમિલી એટલે 3 દીકરા મારા સસરાને, એમાં વચ્ચે નંબર હું. હવે ત્રણેય વહુ, 2 વહુ હતી એટલે તે ટોટલ 7 જણ. અને પછી રાત્રે અમારે ક્રોકરી બધી વાસણ જાતે કરી સુઈ જવાનું, તો મારાથી એકદમ ટોપલો છટકી ગયો એક દિવસ. અને પપ્પા મેથ્સના ટીચર હતા એટલે પપ્પાએ એકદમ જ બહાર ડ્રોઈંગ રૂમમાં ને હું કિચનમાં તો બૂમ પાડી કે નેહા. મેં કીધું હા પપ્પા શું થયું. એકદમ ગભરાઈ ગઈ, બહુ જ ગભરાઈ ગઈ. તો બહાર આવી તો મને કહે કે તમને વાગ્યું નથી ને. મેં કીધું ના, તો હવે શાંતિથી કાચ ભરી લેજો, તમને વાગે નહીં એનું ધ્યાન રાખજો. એટલે આ તો એટલું હૃદય સ્પર્શી લાગ્યું કે મને એમ કે મને બોલશે કાચ તૂટી ગયા તો. એટલે આવા એમના એટલા એક બે અનુભવો મને બહુ જ ખૂબ જ હૃદય દ્રાવક લાગ્યા હતા. ત્યાર પછી પપ્પા અમને સત્સંગમાં, દાદા ભગવાન જયારે બરોડા 87 જેટલા પ્રસંગ થયા દાદાની હાજરીમાં અને જેટલા સત્સંગ બાબુ કાકાના હોલમાં થતા હતા, ત્યારે મને કાયમ લઈ જતા કે ચાલો રસોઈ તો મોડી થશે ચાલશે, પણ આપણે બધા જવાનું છે. એટલે સત્સંગનો થોડું એ વખત તો થોડું બહુ ખ્યાલ નતો આવતો, પણ દાદાની હાજરી સારી લાગતી હતી. અંગૂઠે વિધિ થતી હતી, 3-4 વાર વિધિ થઈ હશે અંગૂઠે. પછી મારા સસરા ને મેં એમને જોયું, અમારે લગ્ન વખતે એમણે થોડું એમના ફ્રેન્ડ પાસેથી થોડા રૂપી ઉછીના લીધેલા હતા. પણ 92 કે 93 સુરતની પ્રાણ પ્રતિષ્ઠા હતી, તો મને કહે કે ચાલો આપણે પ્રાણ પ્રતિષ્ઠામાં, પપ્પાને તો રજા નથી મળી, કદાચ એક્ઝામ હતી એટલે. અને આ મને, મારા સાસુ અને મારા હસબન્ડ ને મારી ડોટર અમને ત્યાં મોકલ્યા સુરત. તો કે લો આ કવર, મારો છેલ્લો પગાર બાકી છે. એટલે એમણે 5 પગાર કામરેજ મંદિરમાં આપ્યા હતા. પોતે કરકસર વાળા હતા, 4 શર્ટ રાખતા હતા અને 1 સેન્ડલ ને 1 સ્લીપર. અને દાદા ભગવાનનામાં મને કહે કે તમે અમારું આ કવર ત્યાં મૂકી દેજો, આ છેલ્લો પગાર મારો બાકી રહ્યો છે. એટલે આ બધું એમનું મેં એપ્લિકેશન જોયેલી, તો અમને ખૂબ જ સારું લાગતું હતું. અને એમનું કોઈ દિવસ સાસુપણું પણ અમે નહોતું જોયું, સસરાપણું પણ નહોતું જોયું. અને એવા જ મારા હસબન્ડ કે આજ સુધી મેં એમનું પતિપણું પણ નથી જોયું. કારણ કે જ્યારે પણ હું એમને પૂછું કે રસોઈ શું કરવી છે, ત્યારે કે નેહા તમને જે ઇઝી લાગે બનાવો, ખાવાના શોખીન, પણ કાયમ મને એવું કે જે ઇઝી લાગે બનાવવાનું. એટલે આવા વાતાવરણમાં જીવ્યા એટલે ખાસ કંઈ તકલીફ આવી નથી કે કોઈ રાગદ્વેષ બહુ થયા નતા. મનમાં થતા હોય તે ખબર નથી પડતી, પણ પછી એ ધીરે ધીરે ખ્યાલ આવવા માંડ્યો. પછી મારી ડોટર નાની હતી ત્યારે બા કાયમ ઘરમાં આરતી કરે, પછી પ્રાતવિધિ કરે, આ બધું કરતા હતા. તો એને કાયમ હિંચકે સુવાડે ને એ બધું બોલે. તો એક દિવસ એ 1.5 મંથ ની હશે અને બા જ્ઞાનાંજન બોલતા હતા અને અટકી ગયા, કઈક પોસ્ટમેન આવ્યો કે એવું હતું. તો પછી બા લેવા ગયા તો એટલા માટે બોલી કે જ્ઞાનાંજન તો પરમાનંદમ. એટલું નાની ડોટર, એકદમ જ નાની, નાવા 11 વર્ષથી એને જ્ઞાનાંજન આખું કમ્પ્લીટ કર્યું. તો અમને એમ થયું કે રોજ સાંભળતી હતી તો એને એકદમ તરત ફટાફટ આવડી ગયું. હવે મારા અનુભવની વાત કરું. અમારા સાસુ સસરાની વાત કરી કે કેટલા પ્રેમાળ ને કેવા પ્રેમ સ્વરૂપ હતા. ઓનલી નોટ ફોર મી, પણ બધા માટે એવા હતા. રિલેટિવ્સ પણ એવું જ કહેતા હતા અને કાયમ રિક્ષાવાળાને પણ
रिक्षा में आए तो पप्पा कायम रिक्षा वाला ने 5-10 रुपया वधारे ज आपता था, छूटा पैसा मांगे ज नहीं, के तू मने लायो ने थैंक यू कहे, तू मने एम कहे के सारी रीते लायो ए बदल तारो आभार। अने कायम मने कहता के नेहा जो आपड़े आपड़ा घेर कोई चा पी जाए तो चाले, पर कोई नी मफत चा पीवी नहीं, आओ एमनो भाव हतो कायम माटे। ने अमने आ रीते अमने घड़तर कर्यु तू, એટલે 23 વર્ષ પછીનું જે મારું ઘડતર થયું એ બિલકુલ જુદું હતું। 23 વર્ષ પહેલા બધું ધાર્મિક ક્રમિક એ રીતે ભણ્યા ગણ્યા બાળપણ બધું કર્યું, ત્યાર પછીનું આવું થયું। ત્યાર પછી અમે લોકો જુદા જુદું મકાન રાખ્યું અને જુદા રહેતા હતા, ત્યારે મારે એક દિવસે અમે ગુરુ પૂર્ણિમા જન્મ જયંતિના બધું કાયમ માટે કેલનપુર જયારે જતા હતા, ત્યારે એક દિવસ દર્શ લગભગ મારો સન લગભગ કેટલા વર્ષનો હતો, 13 યર્સનો હશે અને લગભગ 9th સ્ટાન્ડર્ડમાં હતો, ત્યારે ગુરુ પૂર્ણિમાનો દિવસ, મેં કીધું કે દર્શ આજે આપણે ગુરુ પૂર્ણિમા એ દર વર્ષની જેમ જવાનું છે, તો કે ના મારે તો આજે ક્લાસ છે હું નહીં આવું કે છે। મેં કીધું કઈ નહીં તો ક્લાસ પતાઈ ના આવે, આપણે હાફ એન અવર્સ લેટ જઈશું, તો કે ઓકે કઈ નહીં મમ્મી ચાલો। તો અમે વેઇટ કર્યું અને આયા પછી તો કે ના મારે કાલે ટેસ્ટ છે હવે હું નહીં આવું, એટલે હું પાછી ટીચર 5 ટાઈમ ટીચર છું, એટલે મેં તો એને લેક્ચર આપ્યું ખાસું બધું, ખૂબ ધમકાયો એને, પછી તો પણ એ ના આવ્યો, ટસનો મસ ના થયો। પછી અમે લોકો અમે હું હસબન્ડ બે નીકળ્યા તો ગાડીમાં રસ્તામાં મેં કીધું કે એને મેં ખોટો ધમકાયો, મારા મનમાં બહુ ચાલ્યું કે મેં એને ખોટો ધમકાયો, એનું નતું આવવાનું ને મેં કેમ આટલો ફોર્સ કર્યો। તો જેવા અમે કેલનપુર પહોંચ્યા સમાધિ ઉપર, તરત જ એને મને એનો કોલ આવ્યો કે મમ્મી દાદા ભગવાનની બુક ક્યાં મૂકી છે, મેં કેમ, તો કે મારે છે ને આજે આરતી કરીને પછી જ જમવું છે કે છે, મેં કહ્યું ઓહ સરસ, એટલે મારું સ્પંદન ત્યાં એને પહોંચી ગયું હશે, પ્રતિક્રમણ જે અંદર મને ભાવ થયો તો એ મને પહેલો અનુભવ થયો। પછી હું ઘરે આવી તો રાત્રે અમે સુવા ગયા ત્યારે ઓશિકા નીચે એક લેટર હતો, એ લેટર જોયો તો એમાં ક્ષમા યાચનાનો લેટર હતો, દર્શે બહુ મોટી ક્ષમા યાચના લખેલી કે મમ્મી મેં બહુ ભૂલ કરી, હું ના આવ્યો એમાં કંઈક મારો ટાઈમ ના બગડી જાત, એટલે આ રીતે એક મારો ગુરુ પૂર્ણિમાનો બહુ મોટો પ્રસંગ થયો। પછી પુલિનાનંદજીના આત્મધર્મ પેલા આજ્ઞા ધર્મના સત્સંગનો મને ખૂબ જ લાભ થયો, એનાથી મારા ઘણા બધા ઉઘાડ થયા। અને એવામાં જે જલસામાં મારે મારા સસરાની ઉંમર લગભગ 79ની હતી અને એમની સેવા મારા માથે આવી હતી, એટલે એ મારા ઘરે આવ્યા અને સેવા કરવાની હતી, ત્યારે મને અંદર થોડું કામ એક દિવસ નેગેટિવ આવ્યું અંદરથી કે 3 ભાઈઓ 3 વહુઓને સેવા, મારે મારી તબિયત સારી નહીં ને મારે જ કરવાની એકલી ને। પછી મેં પુલિનાનંદજીને કોલ કર્યો કે પુલિનાનંદજી મને આવો નેગેટિવ થોટ આવે છે મારે શું કરવું, તો કે નેહાબેન આ તમને સેવા માગે ના મળે એવી સેવા મળી છે, આ તમારા હાથમાં રિયલ ડાયમંડનો સેટ હાથમાં આવ્યો છે કે છે, તમારે જો રિયલ ડાયમંડનો સેટ તમારી પાસે હોય તો તમે કેવો સાચવો, એવી રીતે એમને સાચવજો। ત્યાર પછી મારાથી એટલી સરસ સેવા થઈ કે મેં કરી છે એવું પણ ના લાગ્યું અને આ મારો હિસાબ છે એમ કરીને મારાથી સેવા થઈ, એનો મને ખૂબ જ આનંદ રહ્યો। પછી એક ચીકણી ફાઇલ હતી મારી, એની જોડે મારે મને ખામ કાયમ એના દોષો દેખાતા હતા, નજીકની રિલેટિવ અને જ્ઞાની પણ ખરી, જ્ઞાન પણ લીધેલું છતાં પણ એના મને દોષો બહુ દેખાયા કરતા હતા। પછી આજ્ઞા ધર્મના સત્સંગમાં થોડું સાંભળેલું, એમાંથી પુલિનાજી કહેતા કે દરેક સંજોગમાં માણસ સેમ બિહેવ ના કરે, એટલે પછી આ સંજોગમાં પણ મને એમ થાય કે દરેક સંજોગમાં 6 અને 5-6 વખત એનો વ્યવહાર મને લાગે બરાબર લાગે નહીં કાયમ, એમાં દોષ જ દેખાય। પછી આ મેં એનો ઓપિનિયન મારો ઘટ થઈ ગયેલો એ તૂટી ગયો, આ વાક્ય જ કાયમ એપ્લાય કરતી હતી કે દરેક સંજોગમાં માણસ સેમ બિહેવ ના કરે, દરેક સંજોગ વાત એ અલગ જ હોય, અને આના લીધે ચીકણી ફાઇલ સાથે મારું સમાધાન થઈ ગયું અને મારો મોટો પ્રસંગ ઘરમાં બેબીના મેરેજ નો હતો એમાં પણ મને કઈ વાંધો આવ્યો નહીં। પછી બેબીના મેરેજ વખતે પણ અમે દાદા ભગવાનનો બહાર મોટો ફોટો મૂક્યો હતો હોલમાં, ગણપતિ બાપાનું તો એ લોકોએ ડેકોરેશનમાં મૂક્યું હતું પણ મૂક્યો હતો, અને એક જ ભાવ હતો કે જે જે આવે એને આ દાદા ભગવાનના ફોટા ઉપર દ્રષ્ટિ પડે અને કંઈક પામે
એ રીતે મૂક્યું હતું, તો ત્યારે મૂક્યો હતો. આખો પ્રસંગ અમારો બહુ પોઝિટિવ રહ્યો હતો અને કેટલા લોકોના ફોન આવ્યા કે તમે આ ફોટો મૂક્યો તો એમની આંખમાં કઈક જુદું જ લાગતું હતું, કોનો ફોટો હતો. કેટલા લોકો જોબ ઉપર વાળા હતા જે હિન્દી ભાષી હતા, એ લોકો બધાને ખબર પણ નથી કે આ દાદા ભગવાન કોણ છે. આ રીતે ઘણી વસ્તુઓનું સમાધાન થયું. પછી કેટલા ઘણા પ્રોબ્લેમ આવતા હતા, દરેક પ્રોબ્લેમમાં ખ્યાલ આવતો કે દરેક પ્રોબ્લેમને કહે છે કે ભાઈ ડેડલાઈન હોય જ છે, એનું આયુષ્ય લઈને જ આવે છે. આ પણ ફિટ થઈ ગયું હતું માઇન્ડમાં, એટલે એ પણ પ્રોબ્લેમ, નાના નાના પ્રોબ્લેમ આવતા પણ એ સોલ્વ થઈ જતા હતા. હવે નેહા 11-12 સાયન્સ ને વિઝિટર્સ લેક્ચરર તરીકે 3 અવર્સ 3 પીરિયડ માટે જાય છે સ્કૂલમાં, તો ત્યાં સ્કૂલમાં જાય એટલે એવરીડે શૈલેષ આનંદજીના સત્સંગથી પ્રાર્થનાનું બહુ મહત્વ સમજાતું હતું. પંડ્યા હોલમાં જયારે પણ પર્યુષણ પર્વ નિમિત્તે કહે એટલે તો એ પ્રાર્થના કરવાની નેહાને ખૂબ જ આદત હતી અને સારી રીતે થઈ જતી હતી, એટલે હું કાયમ પ્રાર્થના કરીને જ જઉં. એટલે પ્રાર્થના કરી સ્કૂલમાં બધા સ્ટુડન્ટને 11-12 સાયન્સના સ્ટુડન્ટ એટલે શુદ્ધાત્મા જોવું અને ભણાવું. પછી એક્સપિરિયન્સ જેમ જેમ વધતો ગયો એમ સ્ટુડન્ટ ખૂબ વખાણ કરતા ગયા, કાયમ કે નેહા મેડમ તમે બહુ સરસ ભણાવો છો, તમે તમારા લીધે જ અમે તો સ્કૂલમાં આવીએ છીએ. એટલે પછી નેહાને બહાર તો ઠીક પણ અંદર થોડુંક લાગ્યું કે ગર્વરસ લેવા માંડ્યા છે નેહાબેન તમે તો. એટલે પછી એમણે જાત સાથે વાત કરી કે આ ટીચરનું જ્ઞાન તો તમે લઈને આવ્યા છો, તમે પ્લમ્બરનું જ્ઞાન છે તમને, ઇલેક્ટ્રિશિયનનું જ્ઞાન છે, ડોક્ટર બનવાનું જ્ઞાન છે, તમને આ એક જ જ્ઞાન છે ટીચરનું જ્ઞાન છે, આ તો તમારું પૂર્વજન્મનું છે, એમાં ગર્વરસ લેવા જેવો નથી. તો હવે કુદરતી એટલું સરસ વણાઈ ગયું છે કે હવે ગર્વરસ ચખાતો નથી. આવી રીતે ઘણા બધા અનુભવ થયા નાના નાના, અને કાયમ હવે આ વિધિ તો કરું જ છું, વર્ષોથી વિધિ થઈ જાય છે. રાત્રે 12 વાગ્યા ના થાય, ચૂકી જવાય તો રાત્રે 12 વાગે પણ વિધિ થાય છે. પછી છેલ્લો એક પ્રસંગ હતો મારો કે મારું લગભગ 5-4 વર્ષ પહેલા યુએસ જવાનું થયું, અને એ વખતે સત્સંગ આપતા પુત્રોના સત્સંગના માધ્યમથી આ બધી સમજણ ખુલ્લી થયેલી. ત્યારે મને મારા પગમાં પ્રોબ્લેમ એટલે કશે બહાર ફરવાના કોઈ યોગ જ નહોતા, અને ડાયરેક્ટ યુએસએ જવાનું, અમેરિકા ન્યુયોર્ક જવાનું થયું. તો આ આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, અને આ મારો સંજોગ જે આવ્યો છે એનો સંભાવી નિકાલ થાય એવી રીતે 2 મહિનાથી નસો ચડ્યો હતો અને બોલ્યા જ કરતી હતી. અને જ્યારે જવાનું થયું તો મારી 5 આજ્ઞાનું ત્યાં પાલન થયું, એ મને હમણાં આ લોકડાઉનના સત્સંગથી સમજાયું. હું તો 2 જ વસ્તુ લઈ ગઈ હતી કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, અને મારો આ ફાઇલ જે મારો સંજોગ આવ્યો છે એનો સંભાવે નિકાલ થાય. તો ત્યાં ગઈ ત્યારે મને એક પણ અહીંથી એરપોર્ટથી બધેથી શુદ્ધાત્મા જે ચાલુ થયું છે, તો આવતા સુધી મને શુદ્ધાત્માનું નિરંતર ધ્યાન રહ્યું. ત્યાર પછી ત્યાં ગઈ ત્યારે બેબી કે મમ્મી તમારે રેગ્યુલર મારથી વિધિ થઈ જતી હતી, એ લોકોના ઉઠતા પહેલા ફરવા જાય તો કારમાં વિધિ કરી દઉં. અને બેબી કે તમે લેપટોપ ઉપર જેએસએસ સત્સંગમાં તમારે સત્સંગ સાંભળવા છે જોવા છે, મેં કહું હા મને કરી આપે તો સારું. તો લેપટોપ શીખવાડ્યું અને એ રીતે હું સત્સંગ પણ સાંભળતી હતી. એટલે આ 1, 2, 3, અને જયારે હું ફરવા જઉં ત્યારે મને કે જે જે ક્ષેત્ર ઉપર હું જતી એ ક્ષેત્રના મને કુદરતી આમ સહેજા સહેજ દર્શન થઈ જતા હતા. ત્યાં મારી ભૂલચૂક થઈ હોય તો માફી મગાઈ જતી હતી, જાણે અજાણે આ ક્ષેત્ર ઉપર મને એમ થાય કે મારે આવવાનું થયું છે આ ક્ષેત્ર ઉપર, એટલે કંઈક તો ઋણાનું બંધ છે જ. એટલે જે જે જગ્યાએ ફરવા જાઉં ત્યાં બધે દર્શન થઈ જાય અને બધે માફી મગાઈ જતી હતી. હવે આમ બસ, જય સચિદાનંદ. અમારા આપતા પુત્રો મારા ખૂબ જ જય સચિદાનંદ. જો તમારું પહેલું તો ઘરમાં તો ધાર્મિક હતું જ, પણ દાદાના સત્સંગી જોડે તમારું લગ્ન થયું
અને કેવું પરિવાર કે જે બહુ આગળ પડતા હતા સત્સંગમાં અને દાદા પાસે પણ, એટલે તમને બધી બાજુ એ માર્ગદર્શન મળ્યું, જીવતો વ્યવહાર જોયો એ લોકોનો કે જે હૃદય સ્પર્શી હોય, એટલે એનું પેલું કે ને પેલું થિયરી હતી અને અહીંયા નેટ પ્રેક્ટિકલ લિવિંગ તમને એક્સપિરિયન્સ જે મળ્યો એ અદભુત હતો. પછી જે તમને પેલા ડોક્ટર પાસે જે નાના અંજરનું જે અનુભવ થયો દેટ વોઝ ફેન્ટાસ્ટિક. એવું છે બધા દાદીઓ છે ને એ એવું જ કરતા હોય છે છોકરાઓને એમના એટલે પોતરાઓને કહીને સાથે રાખે વિધિ કરે તો એ આવી રીતે એમને એમ જ શીખી જાય છે અને એમને એમ જ એમને જે શરૂઆતના બે પાંચ વર્ષ જે મળે છે એ સંસ્કાર બહુ ઊંચા મળે છે. અને તમને દાદાનું ગાઈડન્સ ઓલવેઝ કસે ને કસે થી ખાસ કરીને આપતો પુત્ર થકી મળી જતું હતું. બધા સત્સંગો એટેન્ડ કરવા લાગ્યા, દાદાની વિધિ થઈ, ઓહો દાદાના વિધિ માટે એક ગયડા દાદાએ દાદા ભગવાનને એમ કીધેલું કે જેટલી વખત વિધિ કરું છું ને મને $1,000,000 મળે છે. જે તમારે પાંચ સાત વખત તમે કીધું ચાર પાંચ વખત જે વિધિ થઈ દાદાના અંગૂઠે અને એ જોવાનું કે પહેલી વખત જયારે વિધિ થઈ ત્યારે જે તમને આંસુ પડ્યા અને એ જે બધું એ જે થયું એ આપણે શું થાય એ તો આપણને ખબર નથી, પણ એ ક્લિયર છે કે જ્ઞાની પુરુષનું ચરણ અને તે એવા વિરલ દાદા ભગવાન 24 તીર્થંકરના ભેળા સ્વરૂપ, એમાં તો આપણો કેટ કેટલો કચરો એમને એમ જ નીકળી જાય અને એ કચરો નીકળે તો ડેફિનેટલી સ્વાભાવિક છે કે આંસુ આવે, પણ એ આંસુ થી પણ કેટલો કચરો નીકળી ગયો. અને આ રીતે બધા તમારા પ્રસંગો પણ બહુ સારી રીતે ગયા. પછી એક વસ્તુ શુદ્ધાત્મા જોઈને ભણાવવાના બહુ સરસ છે, એમને એમ જ કામ થયા કરે. અને જે પેલા ગર્ભરસનું જે વાત કરી તમે બહુ સરસ એનાલિસિસ કર્યું. અહીંયા હું કહું છું કે થોડું સાયન્ટિફિક અને એનાલિટિકલ માઇન્ડ હોય ને તે કોઈ પણ પ્રોબ્લેમ આવે ને તો દાદાના વિજ્ઞાનને બહુ સારી રીતે સમજી શકે ને ફિટ કરીને સમાધાન લઈ શકે કે એવું પક્કું સમજાઈ ગયું કે ગર્ભરસ લેવા જેવો નથી, બધા સંજોગો ભેગા થઈને કાર્ય થાય છે. અને યુએસએના વિઝિટમાં તો ગજબનો જ અનુભવ થયો. આપણે નક્કી કરીએ અને વિધિની રેગ્યુલારિટી એ બહુ પ્રેરણાદાયી છે. ઓફકોર્સ આ લોકડાઉનમાં બધાની રેગ્યુલરલી વિધિ થતી થઈ ગઈ, જે લોકો કદાચ કરતા હતા કે નહોતા કરતા એ બહુ ફાયદો થઈ ગયો છે. અને અમારી શુભેચ્છાઓ આશીર્વાદ બધું જ, કારણ કે આપણે હવે બધા સાથે જ છેક મોક્ષે જતા સુધી, આગા પાછા થયા તો લોકો તમને ખેંચી લાવશે. અને તમને જે એનર્જી જોઈએ છે જેમ પરેશાનંદજી બહુ રાઇટલી કીધું, તમને મળ્યું નથી પણ તમે એમને આપ્યું છે, તમે આપશો તો એના પરિણામ રૂપે તમને મળી જ જશે. ખ્યાલ આવ્યો ને હવે? એટલે આ આ આ તમારા માટે એક પ્રશ્ન આવ્યો છે, હવે એને સોલ્વ કરજો તમારા એનાલિટિકલ માઇન્ડથી કે વેર ઓલ તમે એમને ફ્રી નથી કર્યા, તમે એમને એનઓસી નથી આપી, તમને તમારો જવાબ મળી જશે. વેરી ગુડ, એક્સેલન્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નેહાબેન, વેરી ગુડ એક્સપિરિયન્સ. અમદાવાદથી એક મેસેજ આવ્યો, ખૂબ સરસ અનુભવ. હવે આપણે પરેશાનંદજી સાંભળીએ, પછી ત્રિમંત્ર બોલાવીએ. પરેશાનંદજી. નેહાબેન કહે છે ભણાવું છું પણ મને અહીંયા સત્સંગ કરું છું તો શું બોલવાનું ખબર નથી પડતી. એમને તો બોલવાનું તો પ્લમ્બર ને ઇલેક્ટ્રિશિયન ની વાત કરે, મને તો બોલવાનું ખબર નથી પડતી, ક્યાંથી નીકળે છે એ જ ખબર નથી પડતી, એ જ સરપ્રાઈઝિંગ થાય. ના પણ આટલું બધું ભણ્યા છે ને તમે, સ્ટડી કરો છો, અભ્યાસ કરો છો, તે તો પછી આ સાલું ક્યાંથી નીકળે કેવું બોલાય છે એ જ ખબર નથી પડતી. બસ એટલે તમારે જોવાનું, અમને અમારો લાભ મળી જાય, તમારે મહેનત કરેલું બધું ક્રીમ અમને મળી જાય છે. ઓકે ઓકે, પૂંછાળી તમે લોકો છો જેમ દાદા ભગવાન નું બધું આપણને મળી ગયું. આ તો બધું અરસ પરસ જેમ કે છે ને. એક વાત મારે કેવી છે, એ જે મેં તમને આજે તમને એકદમ રેફરન્સમાં તમને લખેલું કે દાદાના આ એક અનુભવ
કે જે તમે આજે લખ્યું કે પ્રકૃતિના દોષ કોણ બતાડે, તો કે એવા વિરલ જ્ઞાની જ બતાડે. જ્ઞાન મળ્યું પણ પ્રકૃતિનો દોષ છે, તો એ પ્રકૃતિના દોષને ડિસ્ચાર્જમાં ખપાવાય? કોઈ રીતે ના ખપાવાય. અહિયાં તમારે બોર્ડર પર રહેવાનું, બોર્ડર પર ક્યારે એટેક કરે કે એવી રીતના રહેવું પડે. ડિસ્ચાર્જ ક્યારે બોલાય નહીં. ઘણી વખત સત્સંગમાં કહું છું, દાદા ભગવાન કહે છે ડિસ્ચાર્જ શબ્દ અમારા માટે છે, તમારા માટે નથી. આ તો તમને એક સમજાવવા, વિજ્ઞાન સમજાવવા કહે છે, પણ તમારે તમારા માટે ક્યારે એપ્લાય કરશો નહીં. હા પણ તમે કહો છો ને મારે ઘડી કે જોવાનું તો હું ડિસ્ચાર્જ ના જોઈ. ના જોવાય ના જોવાય ના, યુ ટુ વર્ક. આપણે વિરોધ ઓપોઝિશન કરવાનો હોય, ઓપોઝિશન કર્યા પછી એની સામે રેજિમેન્ટ ઉભી કરવાની હોય, અને પછી જોવાનું કે રેજિમેન્ટ કામ કરે છે કે નહીં. તો પછી કહો કે જોવાના પ્રોસેસ જરાક ટૂંકમાં. જોવાના પ્રોસેસ પછી પહેલા રેજિમેન્ટ ઉભી કરો આપણા પ્રકૃતિના દોષની સામે. બહુ સરસ. અને જોયા વગર રેજિમેન્ટ ઉભી પણ નહીં થાય. પોતાનો દોષ દેખાય એટલે રેજિમેન્ટ ઉભી કરો. જબરજસ્ત વિરોધ હોવો ઘટે કે આ ના જોવું ઘટે. દાદા ભગવાન વારે વારે નિશ્ચય કરાવતા હતા આપણી પાસે, આપતો પુત્રો પાસે, આ ના હોવું ઘટે. ત્યારે દાદા ભગવાન નહોતા કહેતા કે જોજો ને જાણજો. ક્યારે દાદા ભગવાને આપણને નથી કીધું કે જોજો ને જાણજો. એક અહીંયા પ્રશ્ન આવેલો કે સ્વામીજી અગર મેં જ્ઞાતા દ્રષ્ટા રહું તો પ્રતિક્રમણ કરવાની કી જરૂરત નહીં એના. હા એ તો નાના છોકરાએ કરેલો, પણ એ ના, એ નાના છોકરો નતો, મોટા બેને કરેલો, મમ્માએ કરેલો. હા ના ના, કોઈ દિવસ નહીં. પ્રતિક્રમણ ખૂબ કરવાના, અને વિરોધ હોવો ઘટે અંદર પોતાને, પોતાના દોષનો જબરજસ્ત વિરોધ હોવો ઘટે. જ્યાં સુધી એ વિરોધ નહીં થાય ત્યાં સુધી જોવામાં તો પોલ વાગી જતા. જોવું જાણવું આપણને લાગે છે સહેલું, પણ ઇટ્સ નોટ સો ઇઝી. પોતાની પ્રકૃતિ પોલ મારી જાય, કારણ કે જોવા જાણવાનું પ્રકૃતિ રૂપ જ થઈ જાય છે પોતે. સાચી વાત. વેરી ગુડ. વેરી ડિફિકલ્ટ, વેરી ડિફિકલ્ટ. ગુડ ક્લેરિફિકેશન. બહુ જરૂરી છે, બહુ જરૂરી છે સાહેબ. આવું ના હોવું ઘટે, આવા દાદા ભગવાનના શબ્દ છે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, આવું ન હોવું ઘટે એવો દ્રઢ નિશ્ચય વર્તવો જોઈએ. આજે પણ એક વાક્ય મેં લખેલું, આજે સંસિપ્ત શીલ દર્શક માંથી કીધેલું કે અમે સંપૂર્ણ થયા છીએ, અમે રોગ મુક્ત થયા છીએ, માટે તમે તમારા જે રોગ હોય એનાથી છૂટવું હોય તો તમે પૂરું કરી લો, નહીં તો પછી પૂરું થાય નહીં. એ શું સૂચવે છે સાહેબ? કરેક્ટ. આ કામ કાઢી લો કીધું તેનો મતલબ આજ ને? આજ આજ કામ કાઢી લો એટલે આજ. કરેક્ટ. કામ કાઢી લો એટલે આજ, કે ઉપયોગ ગોઠવતા શીખો, આની પાછળ પડો. પ્રકૃતિની અમુક દોષોની તમારે વિરુદ્ધ થવું પડશે, ખાઈ જશે તમને, ખાઈ જશે આ જ્ઞાન ને, ખાઈ જશે. યસ, આને ખાઈ જશે. અરે દાદાની એક એક વાતો સાંભળીએ ને, તો આજે મારે સાંભળવામાં આવી છે એના બે ચાર વાક્યો બોલું છું ખાલી. કંટાળો એ વિરાજ ના કહેવાય. આ કોઈ દિવસ સાંભળ્યું નથી, આજે સાંભળવામાં આવ્યું સાહેબ. એ દાદા ભગવાન પાસે એક છોકરો આવ્યો હતો, એ પીએચડી કરતો હતો જૈન ધર્મ પર. તો એને સિમંદર સ્વામી ની આરતી થતી ત્યારે કંટાળો આવ્યો, તો દાદા ભગવાન કે માફી માંગજે, ભગવાન ની માફી માંગજે, ને તો માર્યો જઈશ. તને કંટાળો આવ્યો હોય વિરાજ ના કહેવાય, બહુ માફી માંગજે. પછી કે સાચી વસ્તુ હોય કે ખોટી વસ્તુ હોય કોઈની વિરાધના ના કરીશ, ને તો વિરાધના હંમેશા દુઃખદાયી હોય છે. વેરી ગુડ. પછી બીજું એક વાક્ય, હું મિથ્યાત્વ છે, મારું મિથ્યાત્વ નથી. મારું એપોસ્ટ્રોફી ઇન્વર્ટેડ કોમામાં મારું જે આવે એ મિથ્યાત્વ નથી, હું મિથ્યાત્વ છે. એટલે હું જે આરોપણ કરેલું છે એ મિથ્યાત્વ છે, મારું જે બોલીએ છે ત્યાં મિથ્યાત્વ નથી. ફેન્ટાસ્ટિક, ફેન્ટાસ્ટિક. મારાની ભાનગઢ એટલે હું ના કારણે મારું છે, એટલે મારું છે. મારાની ભાનગઢ નથી, હું ની ભાનગઢ છે. મારું ઇન્વર્ટેડ કોમા એની ભાનગઢ નથી, હું ની ભાનગઢ છે. પછી બીજું, શોખીન એટલે દુખ્યો. અરે અનબિલીવેબલ સાહેબ, શું વાપરે, શું કેવું આ લોકો દાદા ભગવાનને, શું નીકળે છે આમ, વાત નહીં કરવાની. શોખીન એટલે દુખ્યો. જે શોખીન થઈ જાય એ વન સાઇડેડ થઈ ગયો, એટલે કોઈને સુખ ના આપી શકે.
બંધ થઈ ગયા દરવાજા એના બધી બાજુના. સરસ, વેરી ગુડ, બહુ જ ગજબ ગજબ ગજબ. પછી આજે એક દાદા ભગવાન એક બહુ સુપર વાક્ય છે, બહુ જ સુપર. મને એ રીતે બોલતા આવડતું નથી, પણ હું આઈ ટ્રાય ટુ સ્પીક વોટ દાદા સ્પોક ઇન ધેટ વે. મોને ફેલાતા શું વાર, જેમ આગની લપટો ફેલાય છે તેમ મોં ફેલાઈ જાય. કોઈ કહે કે દાદા મોં ઓછો કરો, દાદા કે મોને ફેલાતા શું વાર. ઓહો, જે ધ ટોન અને જે રીતે દાદા બોલ્યા છે, ઓહો અનબિલીવેબલ સાહેબ, અનબિલીવેબલ. ઉપયોગ વિશે દાદા એ ગજબ નું કીધું કે ચિત્ત ને હાજર રાખવું, અથવા તો ઉપયોગ એટલે પોતે એ જ કામમાં હાજર રહે તેને ઉપયોગ કહેવાય. બહુ ગજબ ની ઉપયોગ ની બે ત્રણ ડેફિનેશન મૂકી, અત્યારે તો એક જ યાદ રહી છે. અને બીજું દાદા ભગવાન ને કીધું જગત નું કલ્યાણ કેટલા જણો કરી શકશે, તમારામાંથી અક્રમ માંથી કેટલા કરશે. દાદા કે પાંચ, પછી કે પાંચ પણ નહીં, બે પણ નહીં, એક જ. પણ એ કેવો હોય, તો કે નિર્ભેર પ્રેમ વાળો હોય. નિર્ભેર પ્રેમ જે આ જગતને આપી શકશે એ આખા જગતને જીતી શકશે. નિર્ભેર પ્રેમ, નિર્ભેર પ્રેમ શબ્દ હતો એમનો. આખા જગતનું કલ્યાણ નિર્ભેર પ્રેમથી થાય, કોઈ સ્વાર્થ વગરનો પ્રેમ નહીં. ગજબનું, ઓહો શું સેન્ટન્સ, બાપરે. આ એક બે સેન્ટન્સ પછી પછી કશું આમ બસ એમને એમ જ રહ્યા કરે છે કે શું દાદા, શું દાદા, બાપરે બાપ. કશું કહી ના શકાય સાહેબ, કશું બોલવા જેવું નથી. ગજબના દાદા મળ્યા, ગજબના. શબ્દોમાં આટલું છે, આપણને ઓગાડી નાખે છે, તો એ દાદા શું હશે સાહેબ. હા, શબ્દ વાત સાચી, બિલકુલ, એબ્સોલ્યુટલી. શબ્દમાં આવું છે, શબ્દમાં, શબ્દમાં આવું છે, એ દાદા શું. ઓહો, જય સચિદાનંદ. પ્રશાંત, હવે ત્રિમંત્ર બોલાવો. નેહાબેન, ચાલો ત્રિમંત્ર બોલાવીએ, પૂરું કરવાનું છે સાહેબ, પૂરું થાય એવું છે. ઓકે સચિદાનંદ સાહેબ, બોલાવી બોલાય, ત્રિમંત્ર બોલાય. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવઝાયાણમ, નમો ઉવઝાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ. એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપ્પણાસણો, સૌવ પાવપ્પણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસીમ, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, જગતભરના સંત પુરુષોનું યોગબળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ, સમસ્ત વિશ્વના જીવોનું, સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.